આપણે ગયા લેક્ચરમાં પાર્ટ 1 એની સમજૂતી મેળવી અને આપણે પૂર્ણ કરેલો. હવે આજે આપણે પાર્ટ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ બરાબર એની સમજૂતી મેળવી. હવે તમારે પાર્ટ 1 નું સ્વાધ્યાય તમારે શું છે તૈયાર કરવાનું છે, ગમે ત્યારે પરીક્ષા કહીશ ને લેવામાં આવશે બરાબર. હવે પાર્ટ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, તો આપણે એમાં જોઈએ પહેલો મુદ્દો છે કિંમત અને મૂલ્ય. અહીંયા આપેલું છે કિંમત અને મૂલ્ય. હવે રોજિંદા જીવન વ્યવહારમાં આપણે કિંમત અને મૂલ્ય આ બંને કેવા છે, લગભગ સમાનાર્થી શબ્દ છે, સમાન છે. કિંમત તો કે મૂલ્ય આમ તમે જોવા જાઓ તો બંને કેવું છે, સરખું છે બરાબર. પણ અહીંયા અમુક વસ્તુ મૂલ્યવાન છે અને અમુક વસ્તુ કેવી છે, કિંમતી છે. હવે આનું મૂલ્ય ખૂબ જ છે, આપણે અમુક વાર એવું કહીએ છીએ ને કે આનું મૂલ્ય બહુ છે અથવા આની કિંમત બહુ છે બરાબર, આના ભાવ વધારે છે, આની કિંમત વધારે છે બરાબર. આ વગેરે વાક્યોમાં આપણે કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ બનાવી દીધો છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં. હવે આપણે ઇકોનોમિક્સની ભાષામાં જોઈએ તો એને થોડોક જુદો અર્થ આપ્યો છે મૂલ્યને, એમ કહેવાય છે. કિંમત અને મૂલ્યનો જુદો અર્થ સ્પષ્ટ સમજવા માટે આપણે સૌથી પહેલા એમ કહેવાય છે કે મૂલ્યનો અર્થ પહેલા સમજવો ખૂબ જ જરૂરી છે. વ્યવહારમાં મૂલ્યને પણ બે રીતે જોવાય છે બરાબર. કઈ બે રીત? બે રીતો. પહેલું છે ઉપયોગિતા મૂલ્ય અને બીજું છે વિનિમય મૂલ્ય. આ બે રીતો કિંમત અને મૂલ્યની બે રીતો આપણને આપેલી છે. હવે ઉપયોગિતા મૂલ્ય, વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તેનો ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે આપણે જોઈએ ઉપયોગિતા મૂલ્યમાં જોઈએ ખોરાક, પાણી આ ઉપયોગી છે કે નથી, આના વગર ચાલે કે ના ચાલે, સૂર્યપ્રકાશ, આવા તો ઘણા ઉદાહરણ નીકળે છે. ઘણું બધું લખવા જઈએ તો બહુ લાંબુ થઈ જાય. હવા, તો આનું ઉપયોગી મૂલ્ય કેવું છે, જરૂરી છે બરાબર. આનું ઉપયોગીતા મૂલ્ય ધરાવે છે, કોના માટે જરૂરી છે, માનવ જીવન અને પ્રાણીઓ માટે બે માટે જરૂરી છે. ખોરાક વગેરે ના ચાલે, પાણી વગેરે ના ચાલે, સૂર્યપ્રકાશ હવા વગર પણ ચાલતું નથી, એટલે આપણને આનું ઉપયોગીતા મૂલ્ય જરૂરી છે. બીજું છે વિનિમય મૂલ્ય, વસ્તુ કે સેવા આપીને તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય, અન્ય વસ્તુના કેટલા એકમ મળે છે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. વિનિમય મૂલ્ય એટલે શું કહેવાય ખબર છે? વેચાણ મૂલ્ય, વેપાર. ઘઉંના બદલામાં તમને જો કે ચોખા મળશે તે ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે બરાબર. ઘઉંના મૂલ્યમાં તમને શું મળે છે પૈસાની શોધ નથી થઈ ત્યારે આ સાટા પ્રથા કામમાં આવતી બરોબર. એટલે આમાં બે મુદ્દા ધ્યાનમાં રાખવાના બરોબર, વિનિમય મૂલ્ય, ઘઉંના બદલામાં ચોખા પ્રમાણમાં ચોખા મળશે તો ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે બરાબર. ઘઉંનું આ એક્ઝામ્પલ છે, તમે બીજું એક્ઝામ્પલ પણ તમારી રીતે લખી શકો, એવું નહીં કે ચોપડીમાં આવ્યું એટલે ચોપડીનું લખવાનું બરાબર. હવે બીજું, હવે એના પછીનો મુદ્દો છે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ, બંને વચ્ચે શું તફાવત છે. હવે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો વિનિમય મૂલ્ય હતું નથી તેમ કહી શકાય બરાબર. ઉપયોગિતા મૂલ્ય હોય તો વિનિમય મૂલ્ય ના હોય, જો વિનિમય મૂલ્ય હોય તો ઉપયોગિતા મૂલ્ય ના હોય, વિરુદ્ધ છે બરાબર. અહીંયા એ જ કીધું, ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય પુરવઠો કેવો હોય, અમાપ હોય, કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબુ થઈ શકતો ન હોય. હવે વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ જ નીચું રહે છે અમુક વાર બરાબર, અમુક વાર ભાવ ક્યાં થાય નીચા જતા રહે છે.
भाव नीचा जाए એટલે વિનિમય મૂલ્ય જો નીચું થાય. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, હવા, પાણી. એક્ઝામ્પલ કે ઉપયોગિતા મૂલ્યમાં જોઈએ કે આપણે આગળ જોયું ખોરાક, પાણી, સૂર્યપ્રકાશ ને હવા, એનું ઉપયોગિતા મૂલ્ય. બરાબર, જ્યારે વસ્તુની અછત હોય, વસ્તુ મળતી જ નથી, અછત છે, એવી ઘણી બધી વસ્તુઓ છે જેની અછત સર્જાય છે, તો પુરવઠા પર એકાદ કે થોડાક લોકોનું જ કાપવું હોય એનું વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય કેવું છે, ઓછું હોય, અને એને વિનિમય મૂલ્ય ઓછું હોય. આમાં એમ જ કહેવા માંગે છે, આને કોઈ લાંબુ લાંબુ આપેલું છે. આપણે શોર્ટમાં કહીએ, જ્યારે વસ્તુનું મૂલ્ય કેવું હોય, એટલે એમ કહેવાય છે કે જ્યારે વસ્તુની વસ્તુ મૂલ્યની અછત હોય ત્યારે વેપારી શું કરશે ખબર છે, ભાવ વધારી દેશે, ભાવ વધારો કરી દેશે, એટલે એને વિનિમય મૂલ્ય કેવું થયું, ઊંચું થયું. અત્યારે આપણે એક્ઝામ્પલ લઈએ, સોનું, ચાંદી, હીરા, માણેક, આ વસ્તુઓનું અછત હોવાને કારણે તેનું વિનિમય મૂલ્ય ઊંચું છે. અત્યારે આપણે જોઈએ છે સોનાના ભાવ કેટલા વધ્યા, સોના કરતા તમે ચાંદીના ભાવ જો કેટલા વધ્યા, અત્યારે 58,000 પર સોનું છે અને ચાંદી તો 70 પર પહોંચી ગઈ, એમ કહેવાય છે. તો વિનિમય મૂલ્ય કેવું થયું, ઊંચું થયું, કેમ, વસ્તુની અછત છે, મળતી નથી, એટલે વેપારી નફો કમાવા માટે શું કરશે, ભાવ વધારી દેશે, કારણ કે એને તો નફો જ કમાવાનો. અહીંયા એક વાત એ યાદ રાખવાની છે, એક સમયે અને સ્થળે જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તે ભિન્ન સ્થળે તેનું વિનિમય મૂલ્ય શું ઊંચું હોય છે. ગામડામાં તમે જાઓ તો આખો ભાવ ફેર થઈ જશે, ગામડામાં વિનિમય મૂલ્ય નીચું હશે, પણ અહીંયા શહેરમાં આવશો તો પાછું વિનિમય મૂલ્ય શું ઊંચું રહે. આપણે પાણીનું વિનિમય મૂલ્ય કેવું છે, શૂન્ય, પાણીનું વિનિમય મૂલ્ય શું છે, કારણ કે પાણીનો આપણે ખર્ચ કરવો પડતો નથી, પાણી આપણે આપણને મફત મળે છે, એમાં આપણે ખર્ચ કરવાનો હતો નથી. આપણે શેની પાસે ખર્ચ કરવો પડે છે, ખોરાક પાછળ, બરાબર, તો આપણે એનું વિનિમય મૂલ્ય શું છે, ઊંચું થતું જાય. હવે અહીંયા આગળ કીધું છે મૂલ્ય એટલે, અહીંયા આગળ આપણને કીધું છે મૂલ્ય એટલે શું, મેઇન વ્યાખ્યા તો હવે આવી, આગળ બધું વધારાનો હોય. મૂલ્ય એટલે, મૂલ્ય એટલે શું કહેવાય, વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય, વસ્તુ કે સેવાનું, વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. વ્યાખ્યા તમારે સ્વાધ્યાયમાં આપેલી છે, સ્વાધ્યાયમાં લખવાની, અને બીજું છે કિંમત, બે વ્યાખ્યા આપી છે આપણને. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ, વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા આપણે બજારમાં જઈએ છીએ, એક્ઝામ્પલ તરીકે એમ કે આપણે બજારમાં જઈએ છીએ તો આપણે દુકાનદાર આપણને વસ્તુ આપે તો આપણે એને શું આપે છે, પૈસા આપે છે. પૈસા એટલે શું કહેવાય, એમના મોફત તો હાલતો નથી, આપણે પૈસા તો ચૂકવવા પડે પડે પડે. બરાબર, આ બંને વ્યાખ્યા તમારે એક એક ભાગમાં ધ્યાનમાં રાખવાની. બરાબર, હવે બીજો મુદ્દો છે વસ્તુ અને સેવાઓ. બરાબર, બીજો મુદ્દો કે છે વસ્તુ અને સેવાઓ. પહેલો મુદ્દો કયો હતો, કિંમત અને મૂલ્ય. બરાબર, હવે વસ્તુઓ અને સેવાઓ અહીંયા લખ્યું છે, કઈ ગયું છે, કેટલા પ્રમાણમાં લખવાનું છે, કેટલા પ્રમાણમાં ચોખ્ખા, સાડા બધામાં તમારે આવતું નથી, કેટલા પ્રમાણમાં. હવે મૂલ્ય
અને કિંમતની આપણે માહિતી મેળવી, હવે એના પછી વસ્તુ અને સેવાઓની માહિતી મેળવી. હવે વસ્તુ અને સેવા માણસને આપી એટલું ઓછું, ડરાતો જ નહીં, મારે હજુ વધારે ને વધારે જોઈએ છે. મોબાઈલમાં 2 GB નેટ કરાવ્યો તો હજુ કે આ તડામ પતી જાય, વાતો વધારે જોઈએ, બરાબર, એમ ચાલતું જ નહીં, વધારે વધારે જ જોઈએ, બરાબર. અહીંયા એટલે એમ કે છે, વસ્તુઓમાં માણસ પોતાની વિવિધ જરૂરિયાત વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે. ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય એ વસ્તુ છે, બરાબર. તમને ઘેરથી વસ્તુ આપી, એક્ઝામ્પલ તરીકે સાયકલ, હવે આપણે મોટા થયા એટલે હવે કે મારે વ્હીકલ જોઈશે, બાઇક જોઈશે, એક્ટિવા જોઈશે, એના ઘરું ના જવું, હવે હું મોટો થઈ ગયો, બરાબર. એટલે માણસની જરૂરિયાત ધીમે ધીમે જરૂરિયાત પ્રમાણે શું છે, સંતોષ થાય, બરાબર. એવી રીતે સેવાઓ, અભૌતિક બાબતો સેવાઓ છે. તમને ભૂખ લાગે ત્યારે તમારે ભૂખ સંતોષવા માટે તમારે શેની જરૂર પડે, ભૂખ સંતોષવી હોય તો તમને શેની જરૂર પડે, એને ખોરાક, બરાબર. ખોરાક વગર ચાલે નહીં, પાણી વગર ચાલે નહીં, હવા વગર ચાલે નહીં, બરાબર. આ સંતોષવું જ પડે છે. ભૂખ સંતોષવા માટે ખોરાક એ શું નહીં, વસ્તુ. અને જિજ્ઞાસા સંતોષવા માટે જમી લીધું, પછી હાસ થઈ, હવે પેટ ભરાયું, એટલે આપણી સંતોષ ભૂખ, એટલે આપણને શું મળી, સેવાઓ. મમ્મીએ ખાવાનું આપ્યું ને, બિચારી મમ્મીએ સેવા કરી, આપણે ખાધું, બરાબર, એ આપણને શું થયો, સંતોષ થયો. હા, ચાલો કે જો પહેલાં વસ્તુ નથી આપી એટલે આપણને ખોરાક નહોતો આપ્યો, ત્યારે આપણે સંતોષકારક વસ્તુ આપે, સંતોષ આપણને મળ્યો નહોતો, અભૌતિક બાબત છે. પણ જ્યારે મમ્મીએ ખોરાક આપ્યો, એક સેવા આપી અને આપણે ખૂબ સંતોષ. એટલે આના આવા ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો, બરાબર. વ્યક્તિની જરૂરિયાત 2 પ્રકારની હોય છે, કઈ કઈ ખબર છે, ભૌતિક અને અભૌતિક, બરાબર. આમ તો બીજી ઘણી બધી જરૂરિયાત છે, શારીરિક જરૂરિયાત પણ છે, બરાબર, માનસિક જરૂરિયાત પણ છે. આપણે એ બધી છે ને, એ આર્ટ્સમાં ને, આર્ટ્સ પ્લેસમાં, આર્ટ્સ એમાં કામ આવે, એમાં સાયકોલોજી બધા ઘણા બધા વિષયો આવે છે, સોશિયોલોજી, બરાબર, અર્થશાસ્ત્ર પણ આવે છે, બરાબર. હવે વસ્તુ અને સેવાઓમાં આપણે આગળ જોઈએ કે માનવીની જરૂરિયાતો શું છે, અમર્યાદિત છે. અભૌતિક અને માનસિક, જે મેં આગળ કીધું, ભૌતિક અને શારીરિક પણ જરૂરિયાત છે, અભૌતિક અને માનસિક પણ હોઈ શકે, બરાબર. એ બધું ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે જોઈએ કે વસ્તુઓના પ્રકાર, પાઠ તો ઘણો લાંબો છે, વસ્તુના પ્રકારો. હવે ભૌતિક અને અભૌતિક વસ્તુ, બરાબર, ભૌતિક વસ્તુ અને અભૌતિક વસ્તુ એની માહિતી મેળવી, સાઈડમાં લખવું જગ્યા નથી. ભૌતિક અને અભૌતિક મુદ્દા પ્રમાણે જવાનું, દાખલા તરીકે દડો, બેટ, પ્રાઇમસ, ટીવી, ફ્રીજ, મોબાઈલ, બરાબર. આ માપી શકાય, જોઈ શકાય તેવી ભૌતિક વસ્તુઓ છે. દડો જોઈ શકીએ, પ્રાઇમસ, ટીવી જોઈ શકીએ, હા, ફ્રીજ જોઈ શકીએ, મોબાઈલ જોઈ શકીએ, બરાબર. આ બધી કેવી છે, ભૌતિક વસ્તુ છે. આ એક્ઝામ્પલ પરથી ખ્યાલ આવે, જ્યારે સંગીત, શિક્ષણ, ડાક્ટરી સલાહ વગેરે કેવી છે, અભૌતિક વસ્તુ સેવાઓ છે. ડોક્ટર એની રીતે કામ કરે, સલાહ આપે, પણ આપણે મગજ નોંધરે ધ્યાનમાં રાખવાની, બાકી નહીં રાખવાની. શિક્ષણમાં પણ એવું, શિક્ષક સમજાય, સંગીતમાં પણ એવું, આ બધી કેવી છે, અભૌતિક વસ્તુ. એટલે આ ભૌતિક અને અભૌતિક વસ્તુ શોર્ટમાં બતાવવાનું, ઉદાહરણ પરથી જ તમને ખ્યાલ આવશે. બાકી બીજો મુદ્દો છે, સર્વસુલભ વસ્તુ અને આર્થિક વસ્તુ. સર્વસુલભ, આર્થિક વસ્તુ,
सर्वसुलभ आती वस्तु हो, जे वस्तु के सेवा नो पुरवठा पर कोई कोई अंकुश न हो, वस्तु के सेवा सौने ज्यारे जेटला प्रमाण में जोईए तेटला प्रमाण में सर्वसुलभ वस्तु छे। हवे हवा अने सूर्यप्रकाश, हवा सूर्यप्रकाश आ बधाने मळे छे कि नहीं मळे? सर्वसुलभ छे, हवा बधाने मळे, सूर्यप्रकाश बधाने मळे, खरीद विचार के सेवा आर्थिक वस्तु अछत वाली वस्तु कहवा अछत वाली आर्थिक वस्तु जेना पर काबू राखी शकाय આગળનું જોઈશું।